गुड मॉर्निंग बाळकों, आपणे पाठ बे वनपरिमा अगाउना दासमां वनस्पतिना विविध प्रकार वनस्पतिना विविध भाग एना विषे जानकारी मेळवी। हवे आजे हुं तमने वृक्षनी उपयोगिता शुं छे एना विषे थोड़ा मुद्दाओ चर्चा करीने एनी समझ आपीश। परंतु ए पहला हूँ तमने कहू छू के एवं कहवाय छे बाळको के आपने पृथ्वी पर जन्म आपनार तो भगवान छे, अने आपनो जन्म थाय एना बाद आपनो उछेर आपनो पालन पोषण कोण करे छे बेटा? अपना मम्मी अने पप्पा। पण एक वस्तु एवी पण छे जे आपणने जीववा माटे खूब ज महत्वनी छे, अने ए आपणने 10 के 20 वर्ष माटे नहीं परंतु अपना पूरा जीवन माटे उपयोगी बने छे, अने ए वस्तु एटले के वृक्ष। तो हवे आपणे वृक्षनी उपयोगिता विषे थोड़ा मुद्दाओ पर ध्यान आपीशुं। वृक्षो आपणने छायो आपे छे, वृक्षो आपणने फळ फूल अने ऑक्सिजन आपे छे, वृक्षो वरसाद लावा माटे पण उपयोगी छे, वृक्ષો હવામાનનું પ્રદૂષણ પણ ઘટાડે છે, વૃક્ષો શાકાહારી પ્રાણીઓને ખોરાક આપવાનું કામ કરે છે, વૃક્ષો આપણને લાકડું પણ આપે છે જેમાંથી આપણે ફર્નિચર બનાવીએ છીએ, અને એ જ વૃક્ષો આપણને ઔષધિ તરીકે પણ એટલા જ ઉપયોગી છે। વૃક્ષ એ તો આપણા જીવનનું ખૂબ જ મહત્વનું અંગ છે, અને વૃક્ષ વગરના જીવનની આપણે કલ્પના જ ન કરી શકીએ, એ તો ઈશ્વરનું વરદાન છે। વૃક્ષમાંથી આપણને શાકભાજી મળે છે, ફળ મળે છે, ફૂલ મળે છે, ઇમારતી લાકડું મળે છે, રબર મળે છે, મળે છે, માચીસ મળે છે, અને બાળકો તમને ખબર છે કે અત્યારે તમારી પાસે જે પુસ્તક છે ને પર્યાવરણનું પુસ્તક, તો એ પુસ્તક પણ કાગળમાંથી બન્યું છે, પણ તમને ખબર છે કે એ પુસ્તક પહેલાં તો વૃક્ષ જ હતું, એ વૃક્ષમાંથી કાગળ બન્યું, કાગળમાંથી તમારું પુસ્તક બન્યું। વૃક્ષો આપણને ઔષધિ તરીકે પણ એટલા જ ઉપયોગી છે, દાખલા તરીકે તુલસી, અરડુસી, લીમડો, પુદીનો, હળદર વગેરે આપણને ઔષધિ તરીકે ઉપયોગી છે, અને વૃક્ષો આપણને જીવન માટે જરૂરી ઓક્સિજન પણ પૂરો પાડે છે। આપણે શ્વાસમાં ઓક્સિજન વાયુ લઈએ છીએ ને, એ આપણને વૃક્ષો જ પૂરો પાડે છે, અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ લઈ લે છે, અને આપણી હવાને પણ શુદ્ધ રાખે છે। બાળકો જોયું ને વૃક્ષો કેટલા બધા આપણા જીવન માટે ઉપયોગી છે, પણ આ વૃક્ષો પક્ષીઓનું પણ આશ્રય સ્થાન છે। તમે જુઓ છો ને કે વૃક્ષો પર પક્ષીઓ માળા બાંધીને એમાં રહે છે, વૃક્ષોના છાંયડામાં પંખીઓને માણસોને બધાને ઠંડક મળે છે, અને આ વૃક્ષો પર પંખીઓ કોઈ પણ જાતના ભય વિના શાંતિથી
રહી શકે છે. વૃક્ષો ધરતી પર વરસાદ લાવવાનું પણ કામ કરે છે અને વૃક્ષો જમીનના ધોવાણને પણ અટકાવે છે. તેમજ આપણા જીવન માટે જરૂરિયાતની તમામ ચીજવસ્તુઓને પણ આપણા સુધી પહોંચાડે છે. વૃક્ષો એ આપણા પર્યાવરણની શોભાને વધારે છે. વૃક્ષો એ 100 કે 200 વર્ષ સુધી જીવતા નથી રહેતા, પરંતુ 1000 વર્ષ સુધી જીવી શકે છે. એક માણસને પૂરું જીવન જીવવા માટે ઓક્સિજન મેળવવું ખૂબ જરૂરી હોય છે. એ ઓક્સિજન મેળવવા માટે લગભગ કહેવાય છે કે 18 જેટલા વૃક્ષોની જરૂર પડે છે. તો બાળકો, આ રીતે વૃક્ષો એ ખૂબ જ ઉપયોગી છે અને એટલે આપણે વૃક્ષોનો ઉછેર કરવો જોઈએ, વૃક્ષોનું જતન કરવું જોઈએ અને આપણે પર્યાવરણની જાળવણી પણ કરવી જોઈએ. તમે બધા જાણો છો ને કે હમણાં જ થોડા દિવસ પહેલા, એટલે કે 5મી જૂને કયો દિવસ ઉજવ્યો આપણે? તમને બધાને ખબર જ હશે, ચલો યાદ કરો જોઈએ. કયો દિવસ ઉજવ્યો આપણે? યાદ આવ્યું બેટા? હા, 5મી જૂને આપણે વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણી કરી. તો આપણે જે પાઠ હમણાં ભણી રહ્યા છીએ એ પર્યાવરણ દિનની ઉજવણીમાં આ વૃક્ષોનું ખૂબ જ મહત્વ છે અને એની જાળવણી એ આપણી ફરજ છે. તો આજે આપણે આ પાઠ ભણતા ભણતા એક સંકલ્પ લઈશું કે વૃક્ષ એ અનમોલ રત્ન છે, ખૂબ જ કિંમતી છે. તો આપણે સૌ સાથે મળીએ અને એનું જતન કરીએ, વૃક્ષને વાવીએ અને આપણા પર્યાવરણને બચાવીએ. તો સૌ મારી સાથે આ સંકલ્પ કરશે કે વૃક્ષ વાવીએ, પર્યાવરણને બચાવીએ, હરિયાળી વાવીએ અને સમૃદ્ધિને પામીએ. અને આપણા સૌનો એક જ સંકલ્પ હોવો જોઈએ કે સ્વસ્થ રહે પર્યાવરણ અમારું, સ્વસ્થ રહે પર્યાવરણ અમારું અને એના થકી સ્વસ્થ રહે પરિવાર અમારું, એના થકી સ્વસ્થ રહે પરિવાર અમારું. આપણે બેટા વૃક્ષને બચાવીએ અને સૌના જીવનને બચાવીએ, વૃક્ષને બચાવીએ અને સૌના જીવનને બચાવીએ અને આપણા આ ધરતીને સ્વર્ગ જેવી બનાવી દઈએ. તો તમે બધા આ વૃક્ષની ઉપયોગિતા વિશે ધ્યાનમાં રાખશો, એને તમે પાઠનું વાંચન કરતા કરતા યાદ કરી લેજો આ દરેક મુદ્દાઓને અને અમારા આ સંકલ્પને પણ યાદ રાખજો. અને જો શક્ય હોય તો આપણે વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણીને યાદ કરીને ઘરે એક નાનકડો તુલસીનો છોડ વાવીશું. તો તમારાથી આ પ્રવૃત્તિ શક્ય હોય અને થાય તો સૌથી કરવાનો પ્રયત્ન થાય એ ખૂબ સરસ રહેશે.
આજના દિવસ માટેનો આ સંકલ્પ આ પ્રવૃત્તિ તમારે સૌએ યાદ રાખવી પડશે. તો યાદ રહેશે ને બાળકો? નમસ્તે.